जय मां मेनड़ी। ये महारानी थई गई तारी पूजा, तो फटफट आवे कामे वड़गो। ये माताजी तमे आने कई सदबुद्धि आपो એટલે ઈ કઈ ઘરના કામ કરતી જાય, કાઈ આવડતું નથી આને તો, ભટકાઈ ગયું છે કોણ જાણે ક્યાંથી મારા છોકરાને। પણ થઈ જ ગઈ થી આવતી તીયા, એક નંબરની ઢીલી ભટકાણી છે હાવ, કોઈ કામમાં જીવ નથી લાગતો એનો। જા ફટફટ કામ કર, 1.5 કલાક કરે છે પૂજા પાઠ કરવામાં। હે ભગવાન, મને તો હું થયું તું ને તે મે આને ગમાડી, ભિખારીના પેટની છે હાવ। અને એનો બાપો લગન પહેલા મોટી મોટી ફાળતો હતો કે 5 તોલા હોનું દઈશ ને 2 લાખ રૂપિયા દઈશ ને કર્યાવર આપીશ ને, કાઈ નથી આપ્યું, કાઈ નો આપ્યું, ખાલી આ માતાજી આપ્યા। તો જો એને એ ગોખલામાં બિહાડી દીધા છે ને, આખો દિવસ પૂજા પાઠ કર્યા કરે, ઘરમાં હળી ભાંગીને બે કરતા નથી આવડતું, કઈ કામ કરતાય નથી આવડતું, એમ કોઈ આપણને એમ થાય વહુ છે કામ તો કરે છે, કેવું ભટકાઈ ગયું છે ભૂતના પેટનું, કાઈ તૂટેલું ઠામણું નથી લઈને આવી કરિયાવરમાંથી, લગન ટાણે ઓલો કાળોત્રો નાગઈ નો ઉતરો, નકર આની જાન પાસી વાળી લે તું, પણ આ લેખ લખાઈ ગયા હોય ઈ કાઈ છોડે, આ ભૂતના પેટનું ભટકાઈ ગયું છે, કાઈ મારે તો હું કરવું ને ઈ જ ન સમજાતું, ભિખારીના પેટનું હાવ, આનું કાઈક તો કરવું જ જોઈએ હવે, કાઈ કામ કરતા નથી આવડતું, કાઈ બાપાના ઘરેથી લઈને ન આવ્યો, એનો બાપા એવો છે ભૂખના પેટનો, અને ગમે ત્યારે એનો ભાઈ અહીંયા આવીને ટોસાઈ જાય, ખાય પીન પાછો વયો જાય ડોબાના પેટના બધાય। એ ભૂતના પેટની તું હજી વાડી નથી રહી, તને કયું ની કઈ ગઈ છું કે કચરા પોતા કરી નાખ દે, હજી તે કઈ કર્યું નથી, હજી તો બધાય કામ પડ્યા છે, રાંધવાના પડ્યા છે, ખાવાના પડ્યા છે, ઢીલી તારામાં કેદી બુદ્ધિ આવશે, ફટાફટ કામ કરી નખાય, બુદ્ધિ વગરનું કામ કર ફટાફટ, ન એક નાખી દે ભૂતમાં, કામ કર, ઊભી રહી જાય અહીંયા 10-10 કલાક ઊભી રહી જાય છે, કામ તો કરતી તીઉ, કર ફટાફટ, આયા આયા પગ નીચેથી લે કચરો, કાઈ ખબર નત પડતી, કાઈ ખબર નત પડતી એમ, પણ વાળતી તી તો ખરા, ફટાફટ વાળ, ફટફટ લે વાળે તો જો, અડધો કચરો આમ દે, અડધો આમ દે, હરખું વાળજે, માણા કુણામાં આબરૂ જાય, એ ભિખારણ તારા બાપ જેવી ભિખારના પેટની ફટાફટ હાથ હલાવવાના હોય, આટલી વાર ન હોય કાય વાળવામાં, વા તમારે ભલે મને કેવું હોય તો કયો, પણ મારા પપ્પાને કાઈ ન કહેતા હો, તું મારા સામે બોલીશ, મારા સામે, હે તારામાં બુદ્ધિ છે કે નહીં, તારી હાહુ સામે બોલીશ તું, આજ પછી મારી સામે લવ લવ ન કરતી, ફટાફટ કામમાં ધ્યાન દે, ભૂતના પેટની ફરક પડે છે કે નહીં તને કાય, પણ તમે મને મારો છો કે મે ખાલી તમને કીધું છું તો ખરા, ઓહો હો માકડને મોઢા એવા જો તો ખરા, ભૂતના પેટની મારા હામુ બોલે છે, કાય બોલતી ને આજ પછી, અને ક્રાંધી રાખજે હું હમણે ઉઠીને ખાઈ લઈશ, બોલતી ને આખા ઘરનું કામ મારે જોઈએ, આઈ ત્યાં હું ખૂણામાં ગરીને ઊભી રહી જાય, કામ કર દે ફટાફટ, કામ તો કરતી તી હું, ભિખારણ હાડી કા કામ કર, તારું જા જાઉ હું, અને કયું નું કીધું છે, પણ આજે મને ચા ન દીધી હો, એ બા એ બા, હું છે બટા બોઈલ ને, આ દહ વાગ્યા આજે મને ચા કોઈ ન દીધી,
હવે બટા હું તને રોજ બનાવી જ દઉં છું, તને તો ખબર છે ને, પણ હમણાં જો ને બટા મને હાવ મજા નથી. કાબા શું થયું તમને? આ વહુ ને જો ને હળી ભાંગીને બે કરતા નથી આવડતું ને બધું કામ મારે કરવું પડે છે. તાવ તો નથી આવી ગયું બા તમને? તો જો ને કરતર રે જ છે બટા, તો મારે કોને કેવા જાવ? તો તમે ઓને કહેતા હોય તો ઈ નોકરી નાખે, ઘરનું કામ તમારે કાઈ કામ કરવાનું થાતું નથી, બધું ઈ કરી નાખશે. બટા કાઈ નથી કરતી, હું કહું ને તો મારી હામે આમ લવાણ કરતી હોય, મને એમ કે સાના મુના બેહજો, કાઈ બોલવાનું નહીં એમ ધમકી આપતી હોય. બોલો બટા મારે શું કરવું આમાં? પણ ભાઈ તમારી હામે બોલે ને તમે એનો જીબડો ખેંચી લેજો, હું તમને ત્યાં લગી કહું છું અને મારી હોતન લઈજો એને. બટા મારે થોડી કાઈ વહુ ઉપર હાથ ઉપાડાય. તે ભાઈ ને આપણે હું લેવા લાવી છે? કામ કરવા તો લાવી છે. અરે બટા એના બાપ ના ઘરે થી તો કાઈ નથી લાવી, ખાલી હાથ એક નો જીબડો લાવી છે. આખો દી બસ બોલ બોલ જ કર્યા રાખે, બટા મારે શું કરવું હવે એનું? પણ ભાઈ તમારી સામે બોલે તો તમારે એને છે ને બે ઝીકી દેવા અહીંયા ન્યા. બટા મારે કેમ વહુ સામે હાથ ઉપાડવો? તું કઈ કે તો થાય હવે. એ તમને દબાવે છે ને? ક્યાં ગયો અહીંયા તો? તને કહું છું સંભળાતું નથી, એક અવાજ દઉં તો કે ઊભું રહી જવાનું બરોબર? અને મારા બા હું કહે છે તું કઈ ઘરનું કામ નથી કરતી અને એમની સામનું બોલા જ રાખસ? ના ના, હું આખા ઘરનું કામ કરું છું. હે? એટલે તું કેવા હું માંગે છે? પણ હું કામ કરું જ છું. બોલ માં. એટલે તું કેવા હું માંગે છે? હું તારી પાસેથી કામ કરાવું છું, હું તને મારું છું, હું તને કૂટું છું, એટલે બધું હું જ કરું છું એમ? ના ના બા, એવી કાઈ વાત નથી. બટા જો મા દીકરા આ ધોળામાં ધૂળ નાખવા ઊભી થઈ છે એક. હવે તું બોલતી નહીં મારા બા આમ હો કાઈ, અને ઘરનું કામ બધું તારે જ કરવાનું છે. તારા બાપના ઘરેથી તું લઈને શું આવી છો? હે, તારા બાપના ઘરે ધૂળના ઢેફા જ હતા, આ કાન રાજપાટ જોઈને ફૂલાઈ પડતી નહીં. ઓ મારા બા છે ને મારી માટે બધું જ છે, તને ખબર છે આ કાન એ ખોણે પડી રહી છે અને બધું કામ તારે કરવાનું છે. તારા બાપાના ઘરથી કાઈ લઈને આવી તું? હે, આ કાન રાજપાટ બધું ભાળી ગઈ છો? કરું છું. આ મોબાઈલમાં કાટતા મને એકણ એક સેકન્ડે નહીં થયો. હા ધ્યાન મુની કામ કરવા માંડ, અને મારા બા કે ને એટલું જ પાણી તારે પીવાનું બરોબર? બા હું જાઉં છું હવે. હા બટા જા. બહુ બોલ બોલ કરતી હતી ને મારી હામુ, જોયું ને? આની હારે તો આજ થવું જોઈએ, ભિખારાના પેટનું ભટકાઈ ગયું છે. હે વૈજાજે તારા બાપના ઘરે હો.
બટા આમ જ જીબા જોડી કરતી હોય મારી આમે, મારે કોને કેવા જાવું હવે? અને રાખવી જ નથી હવે, નીકળ આલા, નીકળ આથી નીકળ. હું શું કામ આવ્યો તો ની મને ભૂલવડી દીધો. બા હું શું કહેતો તમને, હે ને મારે ઓલો કામ અટકી ગયું છે, પૈસાની જરૂર છે થોડીક. પૈસાની જરૂર તો આ તે બટા આપણી પાસે શું છે અહીંયા? એક કામ કરીને વહુને કેના બાપના ઘરેથી 2 લાખ રૂપિયા મંગાવી લે. હા એ સાચું કીધું બા તમે, હમણાં છે ને એના લગ્નના પૈસા બાકી છે, એના બાપાએ આમ શું કઈ દીધું તો છે નહીં, એક ઠામડાનું ઠોસરું લઈને નથી આવી. અત્યારે પૈસાની જરૂર છે તો એ અત્યારે લઈને નહીં આવ્યો તો ક્યારે આવશે? સાચી વાત છે બટા, એને કીધું. ક્યાં ગયા આઈ તો? તને કહું છું કેમ સંભળાતું નથી આઈ? તને હું કહું છું, મારે છે ને પૈસાની જરૂર છે, એટલે અત્યારે જ જા તારા બાપાના ઘરે અને 2 લાખ રૂપિયા લઈને જા. ના, મારા બાપા પાસે એટલે પૈસા નથી, ખાવાને નથી, તો 2 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? ઈ મારે નથી જોવાનું, ઈ તારો પ્રશ્ન છે. જા હાલ નીકળ અત્યારે, પૈસા લઈને જાવ છે, અને પૈસા લઈ ન આવી તો તને ઘરમાં નહીં ટકવા દઉં. પણ મારા બાપ પાસે 1 રૂપિયો મારે ઈ કઈ હાંભરવું નથી, તું પૈસા લઈને આઈ જા. બટા ભોથા વટકાડી દીધા અને ફોલી ફોલીને ખાતા આવ્યું જ બધાયને. ક્યાંથી લાવવાની જ નહી, પણ ક્યાંથી લાવું? મારા મા-બાપ પાસે પૈસા જ નથી. આઈ ગમે ઈ કરે, ઘર વેચે ગમે ઈ કરે, મારે કઈ જોવાનું થાતું જ નથી, તું પૈસા લઈને આઈ પ્લીઝ. તારે કહું છું જા, તું આમ નીકળ. થોડો બેટા કેમ રો બેટા? મારા હાઉએ કીધું ને કે 2 લાખ ઉંગન ઘરે આવજે, મારા બાપા પાસે પૈસા નથી ને એટલે બધાય મને મારે છે, ખૂટે છે. એવું થયું? હા.
અલ પૈસાની જ વાત છે બીજી કઈ વાત છે? પૈસાનું જ ખાલી કરે બેટા. મારા એક જગ્યાએ 2 લાખ રૂપિયા આવ્યા ને, હાલે તું તારા હાવું ને દઈ દેજે. ના ના કાકા, હું કેમ રાખી શકું? ભલે હું મરી જાઉં પણ હું તમારા પૈસા ન રાખી શકું. તું એમ હમજ, એક માં મેલડી તને આપ્યા, હાલે રાખી લે. હા હાલ હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. હે માતાજી, તમે મારી ઉપર દયા કર દીધી. હું જેને ઓળખતી નથી ને, એ આવીને મને પૈસા દઈ ગયા. હે માતાજી, જ્યારે મારે દુઃખ પડ્યું ત્યારે તમે મારો સાથ દીધો હોય અને આ દુઃખ પણ મારો સાથ દીધો હોય. મેળીમાં તમારો જય જયકારો. બાપ તો અમીર નીકળો, કેટલા પૈસા કાઢ્યા જોયું? એની દીકરી રોતી રોતી ગઈ. તો તું તો બહુ કહેતી હતી ને કે મારા બાપા પાસે પૈસા નથી, તો આ 2 લાખ ક્યાંથી આવ્યા? ઈ તો હે ને, મારા બાપાએ 2 લાખ કર્યા તન, 2 લાખ રૂપિયા ઈ છે. જોયું બટા જોયું, એકવાર મારી ને તો 2 લાખ રૂપિયા લઈને આવી. બટા આનું હજી કઈ કર ને, 2-3 લાખ હજી માંગ, તારે તૂટશે પછી માં, એટલે હું તો કહું છું. બાકી મને કઈ એવું છે ને? 2-3 લાખ નહીં બા, હવે તો છે ને મારી કાઢવી છે ને, 5 લાખ મંગાવવા છે. મરી જાય પછી તમે આવશો? આવશો દીકરી, તારા
માતાજી મારે બાપ તમે જ છો. મેં માતાજી તું એક દુખિયારી દીકરી છી, રાડ હાંગડી નહીં આવ્યો, હવે હું જાઉં છું મારવા. કોમેન્ટમાં જે મેલેડીમાં જરૂર લખજો.
હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જે મેલેડી માને માનતા હોય તે કોમેન્ટ માં જય મેલેડી માં જરૂર લખજો. મેલેડી માની.